નિયો સાઉન્ડ દ્વારા સ્થાનિક સ્વરાજની સ્વરાજના એકમોની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની 45 બેઠકો, 10 તાલુકા પંચાયતો જે છે તે કુલ થઈને 216 બેઠકો, તથા મહેસાણાની 7 મ્યુનિસિપાલિટીની અંદર નિયો સાઉન્ડ ઘડી અને ઉજરા 4 મ્યુનિસિપાલિટીઓની 152 બેઠકો સવારે 7 થી 6 કલાક જાહેરાત કરી છે. ખાસ કરીને આ સમગ્ર શાંત અને નિષ્પક્ષ વાતાવરણની અંદર અને મુક્ત રીતે યોજવા માટે અમારા જિલ્લા પોલીસ તંત્ર અને સરકારના બીજા જે વિભાગો છે કે જે ચૂંટણીની પ્રક્રિયા સાથે અમને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડતા હોય છે એ બધાની સાથે રીતે અમે એલોબોરેટ વ્યવસ્થા કરેલી છે. ખાસ કરીને નિયો સાઉન્ડ મ્યુઝિક મતદાન મથકોને ઓળખવા, જુદા જુદા રૂટ્સ ફાઇનલ કરવા અને અમારા જે ડિસ્પેચિંગ સેન્ટર્સ, રિસીવિંગ સેન્ટર્સ, મતદાન ગણતરી માટેના મતગણતરી સ્થળો નક્કી કરવા, આ બધી જ અમે પ્રાથમિક જે કામગીરી છે આયોજનની એ પૂર્ણ કરી છે અને એ મુજબ અમારી પોલીસ બંદોબસ્ત પણ સમયની અંદર તૈયાર થશે અને પોલીસ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવશે. કર્મચારીઓ છે એમની પણ સૂચિ તૈયાર થઈ ગઈ છે કે જે લોકોને સાઈડિંગ ઓફિસર, સપોર્ટિંગ સ્ટાફ વગેરે તરીકે આપવાનું છે. નિયો સાઉન્ડ મ્યુઝિક થઈ ગઈ. ખાસ કરીને જે તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એ લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનો કરતાં વધારે સંવેદનશીલ, વધારે ઇન્ટેન્સિટીની લડાઈઓ છે એને ધ્યાને રાખીને જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રએ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજવા ગાઈડલાઇન્સ છે, જે નિર્દેશો છે એ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપ્યા છે, રાજ્ય સરકારે આપેલા છે અને જે સ્થાનિક લેવલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જે મુખ્યાલય જે અમલી છે એને અનુલક્ષીને એ પ્રોટોકોલ અને એ ગાઈડલાઇનોનો અમલ કરી અને આ ચૂંટણીઓ અમારે સંપન્ન કરવાની છે અને એના માટે પણ જિલ્લા વહીવટી તંત્રએ મોટી આવૃત્તું આયોજન કર્યું છે. નિયો સાઉન્ડ ખાસ કરીને દરેકે દરેક મતદાન મથક છે ત્યાં આગળ ટેમ્પરેચર ગન જે છે એ ત્યાં આગળ રાખવામાં આવશે અને થર્મલ સ્ક્રીનિંગ પણ દરેક વોટર ત્યાં આગળ કરવામાં આવશે. ત્યાં હેલ્થ સ્ટાફ પણ ડિપ્લોય કરવામાં આવશે મતદાન મથકો ઉપર અને COVID-19 જે અમારા જે નોન જે કેસીસ છે સ્ક્રીનિંગ થયેલા છે અને એ લોકો ચેપ ફેલાવી શકે તેમ છે એ લોકોના માટે સાંજે 5 થી 6 કલાક એ 1 કલાકનો સમય ડેડિકેટેડ એમના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરાવવા માટે હેન્ડ સેનિટાઈઝર ની વ્યવસ્થા પણ કરેલી છે, ટેમ્પરેચર ગન દ્વારા પરંતુ જે સ્ટાફને પણ અમે પૂરતી રક્ષણ માટેની કિટ્સ પણ ત્યાં આગળ પૂરી પાડવાના છીએ જેની અંદર અમારા જે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે ત્યાં આગળ પીપીઈ કિટ પહેરીને ફરજ બજાવશે. N95 માસ્ક ધારણ કરશે, હેન્ડ ગ્લોવ્સ વગેરે ધારણ કરશે, એ વ્યવસ્થા કરી છે જેથી કરીને આવા જ્યારે સંક્રમિત વ્યક્તિઓને આ મતદાન કરવા માટે આવે સ્ટાફ પણ સુરક્ષિત રહી શકે છે. ખાસ કરીને દરેક મતદાન મથકની અંદર વોટર છે એ ક્યારે પોતાની પાછળમાં વોટ આપવા માટે જાય ત્યારે એને હાથ ઉપર એક ગ્લોવ્સ પહેરાવવામાં આવે છે. દરેકે દરેક મતદાન મથકની અંદર મતદાન બૂથની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને એ જ્યારે ડબલ કમ્પાર્ટમેન્ટ ત્યાં આગળ તાલુકા જિલ્લા પંચાયત માટે વોટ આપ્યા પછી આવું જે હેન્ડ ગ્લોવ્સ છે એ પોતે ત્યાં આગળ મતદાન કેન્દ્રની અંદર ત્યાં સેફ ડિસ્પોઝ ત્યાં આગળ કરશે ત્યાંનું બાયોમેડિકલ ફેસિલિટી ગાઈડલાઈન મુજબ નિકાલ કરવામાં આવશે. આમ COVID-19 જે પ્રોટોકોલ છે એને પણ ફોલો કરવા માટે તંત્રે તૈયારી કરી છે. આરોગ્ય તંત્ર જેના માટે વિશેષ જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. ચૂંટણી ફ્રી અને ફેર કન્ડક્ટ કરવા માટે અમારું જે પોલીસ તંત્ર છે એસપી સાહેબની અધ્યક્ષતામાં એણે પણ પૂરતી કવાયત એમણે પૂરી કરી છે, આયોજન કર્યું છે અને સ્મૂથ કન્ડક્ટ માટે ત્યાં વોટર્સ
નિયો સાઉન્ડ મ્યુઝિક લોકો આવે એના માટે સ્વીપના માધ્યમથી લોકોને જાગૃત કરવા, એક્ચ્યુઅલ પોલિંગ સ્ટેશન્સ ઉપર અને બૂથની અંદર સુચારુ રૂપે મતદાન શાંતિપૂર્વક રીતે કન્ટિન્યુઅસ થાય એના માટે નિયમ વ્યવસ્થા કરવી, કર્મચારીઓને નિયો સાઉન્ડ મતદાર યાદી જે છે યુઝ કરવાની છે, એની પ્રસિદ્ધિ થઈ ગઈ છે, મતદાર યાદી આગળ કરવામાં આવશે, ફેબ્રુઆરીના રોજ એ બધી જ વ્યવસ્થાને પૂર્ણ કરેલી છે. ઈવીએમ મશીન અમારી પાસે આવી ગયેલા છે અને એનું પ્રથમ તબક્કાનું જે ચેકિંગ છે એ સ્વચ્છ અધિકારી આવે એ પણ હાલ રહેતા Neo Sound Music. મહેસાણા જિલ્લાની અંદર આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને ફ્રી અને ફેર ઇલેક્શન કન્ડક્ટ થાય તેના માટે થઈને મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. જે લોકો અસામાજિક તત્વો છે તે લોકો અને તે લોકોના વિરુદ્ધ સીઆરપીસીની વિવિધ જોગવાઈ જેમ કે 107, 109, 110 પ્રિવેન્ટિવ એક્શન્સ લેવામાં આવશે. તે ઉપરાંત પાસા તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. જે લોકો બુટલેગર્સ છે તે લોકોનું રિવાઇઝ લિસ્ટ પણ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા બનાવવામાં આવ્યું છે અને તે લોકોની ઉપર સતત રેડો કરી અને ઇલિસિટ લીકરનો ઉપયોગ આ ચૂંટણી અંદર ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. તે લોકો વિરુદ્ધ પાસા તડીપાર ઉપરાંત રોહિત રાણુ પ્રોહિબિશનની કલમ 93 મુજબ પગલાં જે છે તે લેવા માટેની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે લોકો પાસે લાયસન્સ્ડ વેપન્સ છે તે વેપન્સ જમા કરવા માટેની કાર્યવાહી જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેની અંદર અત્યાર સુધીમાં 27 જેવા વેપન ઓલરેડી જમા થઈ ચૂક્યા છે અને બાકીના વેપન્સ આગામી દિવસોમાં જમા કરવામાં આવનાર છે. જે બુથ અને બિલ્ડિંગ છે તેનું પણ વર્ગીકરણ રેવન્યુ તંત્રની સાથે સંકલન કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરું કરવામાં આવ્યું છે અને એ અન્વયે જે બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ પ્લાન છે એ આગામી દિવસોમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે. જે ચૂંટણીના અધિકારીઓ ચૂંટણી માટેના જે અધિકારીઓ છે તેમની જે અલગ અલગ મોબાઈલ રૂટ્સ છે એ મોબાઈલ રૂટ્સની ઉપર યોગ્ય પોલીસ બંદોબસ્ત જળવાઈ રહે તેના માટે તે વિવિધ સેક્ટર મોબાઈલ્સનું પણ આયોજન પોલીસ દ્વારા કરી દેવામાં અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મહેસાણા જિલ્લા પોલીસની અપીલ એ છે કે કોઈ પણ જગ્યાએ આપને આ પ્રકારના અસામાજિક તત્વો જણાઈ આવે તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમની અંદર જાણ કરી અમે તેઓના વિરુદ્ધ